Audio Jungle. गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખી રહ્યા છીએ ધોરણ 8 માં ચેપ્ટર નંબર 8 અને એમાં આપણે રાશિઓની તુલનામાં આજે આપણે અગત્યના બે દાખલાઓ વિશે જોઈશું. જો હવે અહીંયા એક શહેરની જનસંખ્યા 24 લાખ છે, એટલે કે એક શહેરની જે જનસંખ્યા એટલે શું વસ્તી, અને વસ્તી આપણી 24 લાખ છે. प्रत्येक वर्षे तेमा 5% अने एमा पण शुं थई रह्यो छे, वधारो थई रह्यो छे. तो वस्ती मां 5% नो वधारो थाय छे तो 4 वर्ष ने अंते शहेरनी वस्ती केटली थशे. हवे आवा ज्यारे दाखला आवशे त्यारे एनी अंदर जो घटाड़ो होय तो तमारा सूत्रमां माइनस लेवानुं, અને જો વધારો કીધો હોય તો એમાં પ્લસ કરીશું. તો આપણે સૌ પ્રથમ પહેલા P બરાબર કરીને લખી કાઢીએ. મુદ્દલની જગ્યાએ આપણે અહીંયા શહેરની વસ્તી આપેલી છે 24 લાખ. પછી R બરાબર 5% વધારો કીધો છે, એટલે 5% અને કૌંસમાં અહીંયા લખી કાઢીએ વધારો. જો મિત્રો ઘટાડો હોય તો શું લેશો? બાદ બાકી. અને n બરાબર એટલે મુદત કહેવાય 3 વર્ષ, પણ આપણને અહીંયા કેટલા આપ્યા છે? 4 વર્ષ. ઓકે, તો હવે આપણે વસ્તીમાં કેટલો વધારો થાય છે, કેટલી વધી છે એ શોધવા માટે હું આપણું સૂત્ર છે કે a બરાબર p કૌંસમાં 1 + r છેદમાં 100 અને કૌંસ બાર આપણે કેટલી ઘાત લખીશું? n ઘાત. હવે અહીંયા પ્લસ છે, જુઓ પ્લસ કેમ લખ્યા? કારણ કે વધારો થાય છે માટે અહીંયા પ્લસ લખ્યા. જો ઘટાડો થતો હોત તો હું શું લખત? માઇનસ. બસ હવે તો આપણે કિંમતો મૂકી દેવાની. તો p બરાબર કેટલા થશે? 24 લાખ બરોબર, અને કૌંસમાં 1 + r એટલે 5 અને છેદમાં 100 અને કૌંસ બાર n, n એટલે કેટલા લખવાના છે અહીંયા? 4 વર્ષ બરોબર. તો હવે શું કરી નાખીએ? જુઓ કે કેપિટલ a બરાબર 24 લાખ ગુણ્યા, જુઓ 100 × 1 એટલે 100, અને 100 માં 5 ઉમેરી દો એટલે કેટલા થાય? 105, અને છેદમાં 100 બરોબર, અને કૌંસ બાર કેટલી ઘાત લખવાની છે? 4 ઘાત. હવે જ્યારે 4 ઘાત હોય એટલે 4 વાર આપણે લખીશું. તો a બરાબર 24 લાખ ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 ગુણ્યા 105 છેદમાં 100 અને ગુણ્યા 105 છેદમાં 100 બરોબર. તો હવે આપણે છેદ ઉડાડી દઈએ. જુઓ આ 1 2 મીંડા, પછી 2 મીંડા અને આ પણ 2 મીંડા ઉડી જાય. આ 1 મીંડું, આ 1 મીંડું ઉડી ગયું. હજી આપણી પાસે છેદ ઉડે છે. જુઓ 5 ભાગો તો 5 × 2 = 10 અને 5 = 21 × 5 = 105. હવે જુઓ 5 વડે ચલાવીએ તો 5 = 20 × 5 = 100 અને 5 આને ભાગો એટલે 21 × 5 = 105. હજી 5 ચાલશે, 5 × 4 = 20 અને 5 = 21 × 5 = 105. હવે જુઓ આ 4 × 2 એટલે કેટલા થાય? 8, અને 24 ના 8 વડે ભાગીએ એટલે કેટલા થાય? જુઓ 4 × 2 = 8 અને 8 × 3 = 24. તો હવે આપણી પાસે કેપિટલ a બરાબર 3 × 105 × 21 × 21 અને × 21 વધ્યા. તો હવે તમે આ બધાનો ગુણાકાર કરી નાખો. તો જુઓ પહેલા તો આપણે શું કરીશું? 105 × 3 કરી નાખીએ બરોબર.
તો ત્રણ પાંચ પંદર, ત્રણ એકા ત્રણ. હવે એને કેટલા વડે ગુણીશું? તો એકવીસ વડે ગુણીશું. એકવીસ વડે ગુણીએ તો બે પાંચ દસ, બધી પડી એક, બે એકા બે ને એક ત્રણ, ત્રણ દુ છ, પાંચ એક ત્રણ, તો પાંચ એક છ છ અને ગુણ્યા. હવે જુઓ એકવીસ વડે પાછા ગુણવા પડશે તમારે, તો એકવીસ વડે તમે પાછા ગુણો તો શૂન્ય બે પાંચ દસ, બે એકા બે, બે ને એક ત્રણ, છ દુ બાર, છ દુ બાર ને એક તેર, પાંચ એક છ છ. હવે સરવાળો કરો તો કેટલા થાય? તેર નેવ્યાસી અને પંદર થયા. કેટલા થયા? તેર નેવ્યાસી અને પંદર. હવે પાછા એને કેટલા વડે ગુણવાના છે? એકવીસ વડે ગુણવાના છે. તો હવે પાછા એને એકવીસ વડે ગુણી નાખીએ તો શૂન્ય બે પાંચ દસ, બે એકા બે ને એક ત્રણ, નવે દુ અઢાર નો આઠડો, વધી પડી એક, આઠ દુ સોળ ને એક સત્તર નો સાતડો, વધી પડી એક, ત્રણ દુ છ ને એક સાત, બે એકા બે. હવે પાંચે ચલાવીએ તો પાંચ એકા પાંચ, એક નવ આઠ ત્રણ અને એક, તો પાંચ એક નવ ને ત્રણ બાર નો બગડો, આઠ ને આઠ સોળ ને એક સત્તર, વધી પડી એક, સાત ને ત્રણ દસ ને એક અગિયાર, વધી પડી એક, નવ અને બે, તો બસો એકાણું, બોતેર અને પંદર. આ બધાનો ગુણાકાર કર્યો તો આપણી પાસે જવાબ આવ્યો ઓગણત્રીસ, સત્તર અને બસો પંદર, એટલે કે ઓગણત્રીસ લાખ સત્તર હજાર બસો ને પંદર. આ તમારો જવાબ આવ્યો. એટલે અહીંયા લખવાનું જવાબમાં તમારે નીચે આન્સર કરીને કે ચાર વર્ષના અંતે, ચાર વર્ષને અંતે શહેરની વસ્તી, શહેરની વસ્તી બરાબર કેટલી થશે? ઓગણત્રીસ લાખ સત્તર હજાર બસો ને પંદર હશે. ખ્યાલ આવી ગયો મિત્રો? પણ મેઇન વસ્તુ શું હતી? આ તમારી ગુણાકારની જ હતી. એટલે ગુણાકારમાં તમે જરા ધ્યાન આપજો, અને સાથે સાથે જો અહીંયા વધારો કીધો છે એટલા માટે મેં અહીંયા સૂત્રમાં પ્લસ લીધું. બાકીની જે મેથડ છે એ સેમ છે, એટલે તમને જલ્દી આ દાખલા આવડી જશે. હવે નેક્સ્ટ આપણે દાખલો ગણવા જઈ રહ્યા છીએ. તમે જુઓ કે એક ગામની વસ્તી, એક ગામની વસ્તી એક લાખ છે, દર વર્ષે દસ ટકા પ્રમાણે વસ્તીમાં વધારો થાય છે. જુઓ પાછો આ જ દાખલો આવ્યો અને એમાં પણ શું થઈ રહી છે? વધારો થઈ રહ્યો છે. તો ત્રણ વર્ષના અંતે ગામની વસ્તી કેટલી થાય? તો પછી અહીંયા બીજું કશું જ કરવાનું નથી, પરંતુ આપણે જે મુદ્દલ લખતા હતા પી બરાબર, એની જગ્યાએ કેટલા લખવાના? એક લાખ. અહીંયા એક લાખ તમારી શું છે? વસ્તી. પછી એન બરાબર મુદત છે ત્રણ વર્ષની, અને આર બરાબર દસ ટકા પ્રમાણે વસ્તીમાં વધારો થાય છે. એટલે અહીંયા આપણે કૌંસમાં લખી કાઢીએ વધારો. વધારો હોય તો શું લખીશું? પ્લસ લખીશું. તો અહીંયા કેપિટલ એ બરાબર પી કૌંસમાં વન પ્લસ આર છેદમાં સો અને કૌંસ બાર એન ગાર. તો હવે કિંમતો મૂકી દઈએ મિત્રો. તો જુઓ ફ્રેન્ડ્સ, એમાં જો કિંમતો મૂકશો, પણ એ વખતે ખાસ તો તમારે ગુણાકારમાં ધ્યાન રાખવાનું રહેશે. તો એ બરાબર એક લાખ કૌંસમાં વન પ્લસ દસ છેદમાં સો અને કૌંસ બાર એન, એન એટલે કેટલા લેવાના તમારે? ત્રણ. તો બરાબર જુઓ આ એક લાખ ગુણ્યા, ચલો હવે અહીંયા શું થાય? સો ગુણ્યા એક એટલે સો, સો માં દસ ઉમેરો એટલે કેટલા થાય? એકસો દસ છેદમાં સો અને કૌંસ બાર કેટલી ઘાત થશે? ત્રણ ઘાત. ત્રણ ઘાત છે એટલે અહીંયા આપણે ત્રણ વખત લખીશું. તો બરાબર એક લાખ
गुण्या 110 छेद मा 100 गुण्या 110 छेद मा 100 अने गुण्या 110 छेद मा 100 त्रण वार लखवाना। હવે છેદ ઉડાડી દઈએ, જુઓ બે મીંડા ઉડી ગયા, આ બંને મીંડા ઉડી ગયા, આ મીંડું ઉડી ગયું, હવે આ મીંડું અને આ મીંડું ઉડી ગયું, તો હવે અહીંયા આપણી પાસે કેટલા વધ્યા, 110 ગુણ્યા 110 અને ગુણ્યા 11, તો હવે અહીંયા જવાબ આવશે આપણો એ બરાબર, હવે જુઓ બધાનો ગુણાકાર કરી નાખો, 11 ગુણ્યા 11 ગુણ્યા 11, ચલો 11 ગુણ્યા 11 કરો એટલે 121, અને 121 ગુણ્યા 11 કરીએ 0 1 2 1 1 2 1, તો 1 3 3, 1331 થાય, તો અહીંયા લખીએ આપણે 1331, અને પાછળ બે મીંડા આવશે એટલે 133,100, આ તમારી શું આવી છે, વસ્તી, બરોબર। તો આપણે હવે અહીંયા જવાબ લખીએ આન્સર કરીને, જુઓ તો અહીંયા લખીશું આપણે ત્રણ વર્ષને અંતે ગામની વસ્તી, ગામની વસ્તી બરાબર કેટલી થશે, 133,100 થશે। આવડશે ને મિત્રો, ખ્યાલ આવી ગયો ને દાખલામાં, જુઓ બંને દાખલા મેં એક જ રીતના એટલા માટે લખ્યા કે તમને રકમ જો થોડી બદલાય તો પણ દાખલા આવડી જાય, જો આમાં આમાં પણ વધારો થાય છે અને આમાં પણ તમારો વધારો થાય છે, અને માટે મેં બંને સૂત્રમાં શું લખી કાઢ્યું છે, પ્લસ, બાકી તો સેમ પેટર્ન પ્રમાણે આપણે ચાલવાનું છે। આવડશે ને મિત્રો, તો નેક્સ્ટ વિડીયોમાં નવા દાખલા સાથે ફરી મળીએ, ગુડ નાઇટ મિત્રો।